પોતાને મહાસત્તા કહેતું અમેરિકા કે જ્યાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીઓ થવાની છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયા રાજ્યમાં ચૂંટણી સભા દરમિયાન હુમલો થયો છે જેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી છે તો આવો જાણીએ શું છે આખી ઘટના નમસ્કાર જમાટ સાથે હું પાર્થ યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે પોતાને જગત જમાદાર કહે છે ત્યાં હવે પરિસ્થિતિઓ વણસી રહી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે આ બે હજાર વર્ષના અંત સુધીમાં ત્યાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણીઓ આયોજિત છે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યનું બટલર શહેર કે જ્યાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા

આવ્યો આ પછી ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા પર ખૂન જોવા મળ્યું હતું આ પછી સિક્રેટ સર્વિસની ટીમ તેમને સલામત જગ્યાએ લઈ ગઈ હતી આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાં ખસેડાયા છે જો કે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનારાની ઓળખ થઈ ચૂકી છે તે વીસ વર્ષનો યુવાન છે અને તેનું નામ થોમસ મેથ્યુ ક્રુક્સે છે આ ઘટના પછી દુનિયાભરના દેશના વડાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતા વ્યક્ત કરી છે ઇઝરાયેલના વડા બેન્જામિન નેતાનિયાહુ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્ટોની આલ્બાનીઝ ઉપરાંત આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને લખ્યું છે કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાના લીધે હું ચિંતિત છું રીતે રાજનીતિમાં અને લોકતંત્રમાં સ્થાન હોવું જોઈએ આશા છે કે થઈ જશે આ બે હજાર ચોવીસના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીઓ થવાની છે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન ઉમેદવાર છે પણ અમેરિકામાં આ ગાવ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન કેનેડી પર ઓગણીસો ત્રેસઠમાં હુમલો થયો હતો ત્યાં જ તેમનું અવસાન થયું હતું તો આ તરફ એ સમાચાર પણ આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે તો જોઈએ આગળ શું થાય છે પણ જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું